बहुत स्पष्ट मैं अगावे कीधु छे, वडाप्रधाने पण एनी मीटिंग में कीधु छे, गई काले पण मैं कीधु छे के लोकोने ओछामां ओछी तकलीफ पड़े अने गुजरातनी साणी जनता दरेक वक्ते खूब सारो साथ अने सहकार आप्यो छे। 10 कलाकनो 24 कलाकमांथी 10 कलाकनो कर्फ्यू अपने ऑलरेडी लगावी दीधो छे, 20 नगरों में लगावी दीधो छे। जान भी है, जान भी है, लोको दरोज दरोजनुं कमाईने खानारा लोको एनी पण चिंता करीए छीए अने साथे साथे बिनजरूरी लोको बहार न निकळे एनी व्यवस्थाओ पण आपणे करीए छीए। एटले आपणे कोई लॉकडाउननी दिशामां આપણે જતા નથી। આપણે લોકોને કહીએ છીએ કે ભાઈ શનિ રવિ છે તો જો ખરેખર રજા હોય તો બહાર જવાય જ નહીં, તમે તમારા ઘરમાં થોડા દિવસ, બહુમાં બહુ મહિનો, આપણે 4 અઠવાડિયા આપણે મળે છે તો આપણે ઘરમાં રહીએ। અને લોકો પોતે સ્વયંભૂ જો આવિષય કરશે, ચેમ્બરોએ પણ સ્વયંભૂ ક્યાંક ને ક્યાંક નિર્ણય કર્યા છે બજારો બંધ રાખવાના, એ આવકારપાત્ર છે। અમુક ગામોએ પણ નિર્ણય કર્યા છે, આવકારપાત્ર છે। સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સારામાં સારી વ્યવસ્થાઓ થાય એની ચિંતા કરે છે। નહીં નહીં, કોઈ 24-48 કલાક ઊભા રહેતું નથી, થોડીક વાર ઊભું રહેવું પડે છે। હા ઝાયડસ ભાઈ, હું કહું તમને 24-48 કલાક નથી, પણ ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી સરકારે। અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય કે રાજકોટ હોય, સરકાર ડાયરેક્ટ કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપતી નથી, ના આપવાની પણ નથી। કારણ કે કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે એનો કોઈ હિસાબ કિતાબ ન રહે। સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી, એમને હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે। દાખલા તરીકે રાજકોટ તો એમને હેલ્પલાઇન ઊભી કરી છે, એ નંબર ઉપર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલ એના ડૉક્ટર વોટ્સએપ ઉપર પ્રિસ્ક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે 1 કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે। પણ આપે છે કોને? હોસ્પિટલોને જ, નર્સિંગ હોમોને જ। ડૉક્ટર જે છે, ફિઝિશિયન્સ, એ પ્રોફેશનલ એને આપે છે, પેશન્ટને સીધું નથી આપતું। કેડિલાએ પેશન્ટની લાગણીઓને ધ્યાનમાં રાખીને પોતાના ડેપો ઉપર આ વ્યવસ્થા ગોઠવી, કેડિલાએ સારી વ્યવસ્થા કરી, 10,000થી વધુ લોકોને આપ્યા પણ ખરા, સારું કર્યું છે। અને આપણે તો ગુજરાતમાં જરૂરિયાત જેને છે રેમડેસિવિરની, એને આપણે આપવા માટે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છે। હું આપને કહું, પરમ દિવસે વડાપ્રધાને જે બેઠક લીધી, એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં આપણે હજારોની સંખ્યામાં રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે। બીજા રાજ્યોની બૂમાબૂમ હતી અને આપણે એટલા માટે નસીબદાર છીએ કે ગુજરાતમાં બની રહ્યા છે, એટલે જથ્થો આપણે વધારે હાથમાં મળી રહ્યો છે અને એ આપણે પેશન્ટોને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એટલે જ આપણે પહોંચી વળીએ છીએ। બીજા રાજ્યોમાં તો એ બધી પણ સમસ્યા બહુ વ્યાપક છે। એવી જ રીતે વેક્સિનમાં પણ ભારત સરકાર તરફથી જેટલો જરૂરી જથ્થો આપણે મળતો જ જાય છે, દરરોજના લગભગ 3.5-4 લાખ વેક્સિન આપણે લોકોને આપીએ છીએ। ભારતમાં સૌથી વધુ પર મિલિયન વેક્સિન એ ગુજરાત આપી રહ્યું છે અને અત્યારે પણ પરમ દિવસે આપણે 15 લાખ વેક્સિન ભારત સરકાર તરફથી મળ્યા, બીજો જથ્થો 11-14 તારીખ સુધીનો વેક્સિનેશન સપ્તાહ ઉત્સવ જે ઉજવવાનો છે તે બીજો જથ્થો આવશે, એટલે 4-4 દિવસનો જથ્થો આપણે મળતો જ જાય છે અને આપણે આપતા રહીએ છીએ। ભારત સરકાર પણ મહિને 7 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે અને બને છે, એમાંથી સપ્રમાણ દરેક રાજ્યોને વેક્સિન આપે છે ને એ વેક્સિન આપણે ઝડપથી નીચે લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં વેક્સિન કરાવી રહ્યા છીએ।